ધોરાજીના જમનાવળ રોડ પર પ્રાથમિક શાળા નંબર 17 જર્જરિત હાલતમાં જોવા મળી હતી, ત્યારે સરકાર દ્વારા આ સ્કૂલનું કામ શરૂ કરવા મંજૂરી મળી હોવા છતાં આસપાસના બે ચાર સ્થાનિકો સરકારી શાળા અને બાળકો પ્રત્યે ભેદભાવની વૃદ્ધિને પરિણામે શાળાના કામો બંધ પડ્યા છે, ત્યારે વાલીઓ દ્વારા રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં શાળા નંબર 17ના નવા મંજૂર થયેલા બાંધકામ શરૂ કરવા અંગેની માંગણી કરવામાં આવી હતી અને આગામી દિવસોમાં જો કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગ પર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. આ શાળા 1989-90 સ્કૂલ પહેલેથી અસ્તિત્વમાં છે. અત્યારે સ્કૂલનો અમુક ભાગ જર્જરિત થયો હોવાથી સ્કૂલનો અમુક ભાગ સરકારશ્રીની ઉપરની તમામની મંજૂરીને કારણે પાડી દેવામાં આવેલો છે અને એ જ જગ્યાએ તેમાં સરકારશ્રીએ નવા પ્લાન સહિત ગ્રાન્ટ સહિત બધું મંજૂરી આપી દીધેલ છે અને પાયા પણ છપાઈ ગયેલા છે અને ત્યાં ખોદકામ પણ થઈ ગયેલું હતું અને ખોદકામ થઈ ગયા પછી પાયા ખોદાઈ ગયા પછી અચાનક કોઈ અગમ્ય કારણોસર તે પાયા પાછા બૂરી દેવામાં આવ્યા. હવે આ બૂરી દેવા પાછળ શું સંસ્થા છે એ કાંઈ ખ્યાલ આવતો નથી અને જો કોઈ સંસ્થા હોય તો સરકારશ્રી પોતે એમાં હસ્તક્ષેપ કરી દખલગીરી કરી અને તે સંસ્થાઓ બધી દૂર કરી અને સામાન્ય નાગરિક અને જે વાલીઓ જેના ગરીબ છોકરાઓના વાલીઓ અને ગરીબ છોકરાઓ આવી સારી એવી સ્કૂલ કે જેનું બિલ્ડિંગ જેમાં 9 રૂમ જેટલા મંજૂર થયેલા છે બરાબર છે અને એવું સાંભળવામાં આવ્યું છે કે કદાચ સૌરાષ્ટ્રની એક સૌથી સારામાં સારી શાળા બની શકે છે અને જો આ રોલ મોડેલ શાળા ઉપર ભવિષ્યમાં ઘણા બધા વાલીઓના છોકરાઓ પ્રાથમિક શિક્ષણ મફતમાં મેળવી શકે અને સરકારની જે સરકારનો જે કોન્સેપ્ટ છે કે સરકારી સ્કૂલમાં વધારેમાં વધારે છોકરાઓ ભણે બરાબર છે તો તે ઉદ્દેશ પૂરો થાય. હવે આ કામ માટે અમે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આજરોજ 6/1/2020 રોજ આપેલ છે અને અને નાયબ કલેક્ટર સાહેબને કહી દેલું છે કે આ કામ તમે શક્ય તેટલું વહેલા તકે કામ ચાલુ કરાવો. હવે અમે તો અમારી રીતે આવેદનપત્ર આપેલું છે પણ જો અમે આ સાથે 8 દિવસની મહેતલ આપીએ છીએ, જો આ 8 દિવસ બાદ જો આ કામ શરૂ ન થયું બરાબર 8 દિવસ પૂર્ણ થયે કામ પૂરું ન થયું તો ગાંધી ચિંધ્યા માર્ગો ઉપવાસ આંદોલનો અને તેનાથી પણ એક્સ્ટ્રીમ કહી શકાય કદાચ બરાબર છે જો અમારે આમાં આત્મવિલોપન કરવું પડશે તો પણ અમે એ પણ ત્યાં સુધી પણ જશું બરાબર. માટે શક્ય ત્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ જે સંપૂર્ણપણે કાયદેસર છે અને સંપૂર્ણપણે સરકારી નેજા હેઠળ કમ્પ્લીટ બધું મંજૂર થયેલું છે તો તમામનો સાથ સહકાર મળે અને આ ગરીબ વિદ્યાર્થીઓનું ભલું થાય અને ત્યાં મેક્સિમમ છોકરાઓ ભણે અને સરકારનો જે જે ભણો ઇન્ડિયા જે વસ્તુ પઢો ઇન્ડિયા વસ્તુ જે ઉદ્દેશ છે એ સરકારનો ઉદ્દેશ મેક્સિમમ તબક્કામાં પૂરો થાય એવી મારી નમ્ર અરજ છે. બાળકોનું પ્રાથમિક શિક્ષણ વધારવાનું ક્ષેત્રની વાત કરે છે ત્યારે આ પ્રાથમિક સ્કૂલના બાળકોનું શિક્ષણ રોહી રહ્યા છે ત્યારે રાજકીય પાર્ટીના ઈશારે જો આ કામ રોકવામાં આવતું હોય અને તાત્કાલિક ધોરણે જો આ કામ ચાલુ કરવામાં નહીં આવે તો અમે વાલીઓ અને નાગરિકો સાથે મળી અને જલદ આંદોલન આપશું. આ જે રૂમ પણ બાંધવાના છે એ રૂમ ક્લિયર થાય અને બાળકો એમાં સારી રીતે બેસી અને અભ્યાસ કરે એવી આ અમારે 8 નંબર હોડની વાલીઓ અને જે જનતા છે એ ઈચ્છે છે કે વહેલામાં વહેલી તકે બાંધકામ શરૂ થાય અને સ્કૂલના જે રૂમ છે એ પૂરા થાય અને બાળકો એમાં અભ્યાસ માટે બેસે એવી અમારી ઈચ્છા છે.